શ્રીમતી હેનરીના વર્ગ પાસે ચોસઠ ક્રેયોન છે વર્ષના અંતે એકત્રીસ ક્રેયોન બાકી રહે છે કેટલા ક્રેયોનનો ઉપયોગ થયો હશે અહીં આ ચિત્ર આપવામાં આવ્યું છે તો વર્ષની શરૂઆતમાં આ ચોસઠ ક્રેયોન છે છ દશક અને ચાર એકમ એક બે ત્રણ ચાર પાંચ છ દશક અને એક બે ત્રણ ચાર એકમ આમ વર્ષની શરૂઆતમાં આ ચોસઠ છે

ચોસેટ ક્રેયોન થી શરવાત કરી હતી તેમણે કેટલાક વાપરી નાખ્યા આપણે જો તેનો ઉપયોગ કરી રહ્યા છીએ તો તેટલા અહીંથી બાદ કરીશું આથી હું અહીંયા ખાલી જગ્યા રાખું છું ચોસેટ ઓછા એ સંખ્યા જેટલા ક્રેયોન વાપરી નાખ્યા છે તો એ બરાબર બાકી રહેતી સંખ્યા મળે તો આ જેટલું બાકી રહે છે એને બરાબર તેઓ કહે છે એકત્રીસ છે આપણે અહીં શું છે તે શોધવાનું છે આ ખાલી જગ્યા શું છે આપણે આ ખાલી જગ્યા અને એકત્રીસ ની જગ્યાની અદલા બદલી કરીએ તો એનો અર્થ ચોસઠ ઓછા એકત્રીસ બરાબર ખાલી જગ્યા થશે આ મેં કેવી રીતે કર્યું કેવી રીતે વિચાર્યું જુઓ ચોસઠ વસ્તુની કલ્પના કરો જુઓ આ ખાનું જે છે એ ચોસઠ વસ્તુ દર્શાવે છે આ ચોસઠ છે એવી જ રીતે આ એકત્રીસ છે અને આ આપણી ખાલી જગ્યા છે આપણને ખબર છે આ ખાલી જગ્યા છે હું અહીં પ્રશ્ના ચિહ્ન પણ મૂકી શકું છું તો આ પ્રશ્ના ચિહ્ન છે તો અહીં આ પ્રશ્ના ચિહ્ન છે આપણે જાણીએ છીએ કે ચોસઠ ઓછા પ્રશ્ના ચિહ્ન બરાબર એકત્રીસ થશે અથવા એકત્રીસ વધતા પ્રશ્ના ચિહ્ન બરાબર ચોસઠ થશે આપણે શોધવાનું છે ચોસઠ ઓછા એકત્રીસ શું છે આપણે જાણીએ છીએ ચોસઠ ઓછા એકત્રીસ બરાબર ચિહ્ન છે અથવા એકત્રીસ ચિહ્ન બરાબર ચોસઠ થશે અથવા ચોસઠ ઓછા એકત્રીસ એ આપણને આ પ્રશ્ન ચિહ્ન બરાબર મળશે આપણે શોધવાનું છે ચોસઠ ઓછા એકત્રીસ શું છે ચાલો શોધીએ તો આપણે અહીં કરીએ ચોસઠ ઓછા એકત્રીસ અને આને બરાબર ચાલો એકમના સ્થાન વિશે જોઈએ ચાર એકમ ઓછા એક એકમ બરાબર ત્રણ એકમ થશે અને છ દશક ઓછા ત્રણ દશક બરાબર ત્રણ દશક થશે તો ખાલી જગ્યા બરાબર તેત્રીસ છે અને તમે ચકાસી શકો છો ચોસેઠ ઓછા તેત્રીસ બરાબર એકત્રીસ છે અને ચોસેઠ ઓછા એકત્રીસ એ તેત્રીસ છે આમ તેત્રીસ ક્રેયો ઉપયોગ થયો હતો હવે તેમણે અહીં આપણા માટે સરસ મજાનું ચિત્ર આપ્યું છે જેનો આપણે ઉપયોગ કરી શક્યા હોત આપણે તે કેવી રીતે કર્યું હોત જુઓ અહીં તેમણે શેનાથી શરૂઆત કરી છે આ થી છ દશક એક બે ત્રણ ચાર પાંચ છ દશક અને એક બે ત્રણ ચાર એકમ અને અહીં અંતે એકત્રીસ બાકી રહે છે તો શરૂઆત થી લઈને અંત સુધીમાં કેટલા દશકનો ઉપયોગ આપણે કર્યો છે ચાલો જોઈએ અહીં માત્ર ત્રણ દશક છે અને પહેલા છ દશક હતા આપણે અને ત્રણ દશકનો ઉપયોગ કર્યો આપણે ત્રણ દશકનો ઉપયોગ કર્યો છે અને આપણે કેટલા એકમનો ઉપયોગ કર્યો જુઓ અહીં આપણી પાસે ચાર એકમ છે અને અહીં માત્ર એક જ એકમ છે તો આપણે ત્રણ એકમનો ઉપયોગ કર્યો અહીં આપણે એકમનો ઉપયોગ કર્યો જો તમે ત્રણ દશક અને ત્રણ એકમ અહીંથી લઈ લો છો તો તમારી પાસે એટલી જ સંખ્યા બાકી રહે છે જેટલા ક્રોન વર્ષના અંતે બાકી રહે છે તો તમે કહી શકશો આપણે ત્રણ દશક અને ત્રણ એકમનો ઉપયોગ કર્યો તે બરાબર શું થશે તેત્રીસ